નમસ્કાર, TV13 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને બપોરે 12 કલાકે હું છું આપની સાથે માલવી. બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, દિલીપ સંઘાણી ફરી બન્યા ઇફકોના ચેરમેન. ઇફકોના ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા છે. બલબીરસિંહ બન્યા છે વાઇસ ચેરમેન, તો દિલ્હી ખાતે ડિરેક્ટર પદ માટે આ ચૂંટણી યોજાઈ હતી. ભારતની સૌથી મોટી ખેડૂત સહકારી સંસ્થાના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની દિલ્હી ખાતે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે વાઇસ ચેરમેન તરીકે બલવિંદરસિંહ ચૂંટાયા હતા. ગઈકાલે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ હતી. સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોમાં ખાલી પડેલ ડિરેક્ટર પદ માટે ગત રોજ ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીમાં ભાજપ દ્વારા છેલ્લી 2 ટર્મથી ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવતા જયેશ રાદડિયાની જગ્યાએ બિપિન પટેલને મેન્ડેટ આપવામાં આવતા રાજકીય માહોલ ગરમે જવા પામ્યો હતો. આ દ્રશ્ય વધુ માહિતી સાથે ફોન લાઇન પર રાહુલ ત્રિવેદી જોડાયા છે. રાહુલ, બલવીરસિંહ છે તે વાઇસ ચેરમેન બન્યા છે, સાથે દિલીપ સંઘાણી છે તે ચેરમેન બન્યા છે. જી બિલકુલ, ગઈકાલે જે પ્રમાણે દેશની સૌથી મોટી સહકારી સંસ્થા જે ઇફકોની જે ખાલી પડેલી ડિરેક્ટરની પદ માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં છેલ્લા 2 ડિરેક્ટર ભાજપના જ દ્વારા જે છે જયેશ રાદડિયા માટે બિપિન પટેલે મેન્ડેટ આપવાની રાજકીય માહોલ જે ગરમાયો હતો. ગઈકાલે જે દિલ્હીમાં યોજાઈ હતી તેમાં જયેશ રાદડિયાને જીત થઈ હતી, જેમાં 182 મતદારોમાંથી 2 મતદારો વિદેશમાં રહે છે, જ્યારે મતદાનમાં 180 મત પડ્યા હતા, જેમાંથી જયેશ રાદડિયાને 113 અને બિપિન પટેલને 98 મત જે છે મળ્યા હતા. સહકારી સંસ્થાના ચેરમેન તરીકે અને જે વાઇસ ચેરમેન જે આજે દિલ્હી ખાતે જે યોજાયેલીમાં ચૂંટણી પણ કરવામાં આવી હતી, જેમાં બિનહરીફ તરીકે દિલીપ સંઘાણીને બિનહરીફ તરીકે ચૂંટાયા છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે બલવંતસિંહની નિમણૂક જે છે એ કરવામાં આવી છે. જી જી બિલકુલ રાહુલ, આભાર સમગ્ર વિગતો સાથે જોડાવા બદલ. બલવીરસિંહ વાઇસ ચેરમેન બન્યા છે, જ્યારે દિલીપ સંઘાણી છે તે ચેરમેન બન્યા છે. દિલ્હી ખાતે ડિરેક્ટર પદ માટે આ ચૂંટણી યોજાઈ હતી, જેમાં બિનહરીફ તરીકે ઇફકોના ચેરમેન તરીકે ચૂંટાયા છે. બલવીરસિંહ વાઇસ ચેરમેન બન્યા છે, તો દિલીપ સંઘાણી છે તે ચેરમેન બન્યા છે. દિલ્હી ખાતે ડિરેક્ટર પદ માટે આ ચૂંટણી યોજવામાં આવી હતી. દિલીપ સંઘાણી ફરી ઇફકોના ચેરમેન બની ચૂક્યા છે.